થી મિત્રો, ગઈ વખતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદા વ્યાજ વગેરેના સૂત્રો જોયા. ફરી જોઈ લઈએ કે સાદું વ્યાજ શોધવાનું હોય તો અહીંયા સૂત્ર તમને આપ્યું છે કે SI બરાબર PRT અપન 100. બરાબર, આ સૂત્રો તમને લખી અને મોઢે કરવાના મેં કહ્યા હતા. હવે અહીંયા એ PRT છે, ટીની જગ્યાએ N પણ લખાય છે, જનરલી N લખાય છે. SI બરાબર PRT અપન 100, ટીની જગ્યાએ N, સ્મોલ N, એટલે PRN છેદમાં 100. આ સાદું વ્યાજ થયું. SI બરાબર સાદું વ્યાજ, P એટલે મુદ્દલ, R વ્યાજનો દર, T અને મુદ્દત વર્ષમાં. હવે સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો એનું પણ સૂત્ર આપણે જોઈ ગયા ગઈ વખતે. A બરાબર P કૌંસમાં 1+R છેદમાં 100 ની N ઘાત. અહીંયા એનની જગ્યાએ કેપિટલ T હોય તો પણ ચાલે, એટલે કેપિટલ T બરાબર N કોઈ પણ તમે લખી શકો છો. હવે આ દર વર્ષે ખાતામાં જો વ્યાજ ઉમેરાતું હોય તો આ સૂત્ર આવે. પણ વ્યાજની ગણતરી જો દર 6 માસે કરવામાં આવતી હોય તો એના માટેનું સૂત્ર એ બરાબર P કૌંસમાં 1+R છેદમાં અહીંયા 2 આવે, એટલે 2 × 100, એટલે 200 લખો તો પણ સીધું ચાલે, ઉપર 2N, એટલે 6 મહિનાના માસે વ્યાજની ગણતરી કરાય તો આ સૂત્ર વપરાય. ક્યાં કયું સૂત્ર વપરાય એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 1. તો એ કોઠાની અંદર વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી દાખલા નંબર 1માં જુદી જુદી રીતે કરવાની છે, એ હું તમને કરાવું છું. એમાં રૂપિયા 10,800 ત્રણ વર્ષ માટે 12.5% લેખે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, વાર્ષિક છે એટલે આપણે એ સૂત્ર મૂકીશું એનવાળું. અહીંયા જોઈએ તો હું લખી દઉં એ પ્રમાણે કે P બરાબર 10,800 રૂપિયા, P એટલે મુદ્દલ, વ્યાજનો દર એટલે કે R બરાબર 12.1 દૂત્યાંશ, એટલે 12 × 24 = 25 દૂત્યાંશ ટકા. મુદ્દત જેને આપણે T અથવા N કહીએ છીએ, જે તમે લખો, બરાબર 3 વર્ષ છે. હવે દર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, દર વર્ષે વ્યાજ ઉમેરાય છે, એટલે આપણે સૂત્ર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે એ બરાબર P કૌંસમાં 1+R છેદમાં 100 કૌંસ પૂરો ઉપર N ઘાત, એની જગ્યાએ કેપિટલ T લખો તો પણ ચાલે. હવે 10,800 મુદ્દલ છે અહીંયા મૂકી, 1+R એટલે 25 દૂત્યાંશ છે, તો આપણે 25 દૂત્યાંશ અહીંયા કર્યા, છેદમાં 100 એની 3 ઘાત, બરાબર કૌંસ પૂરો 3 ઘાત. હવે સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો, 10,800 એમના એમ કૌંસ બહાર જ રાખવાના છે, 1+ આ 25 દૂત્યાંશ એટલે 2 ભાગાકાર અહીંયા નીચે જશે, છેદની નીચે 25 છેદમાં 2 × 100 થશે એની 3 ઘાત. 10,800 કૌંસમાં 1+25, 100 × 200 કૌંસ પૂરો ઉપર 3 ઘાત. 10,800 હવે અહીંયા આપણે જોઈએ કે 25 છેદમાં 200 થશે 3 ઘાત ઉપર. 10,800 200 × 1 = 200, આ મિશ્ર સંખ્યાને સાદા અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો 200 × 1 = 200, 200 × 25 એટલે 225 થશે ઉપર, છેદમાં 200 એની 3 ઘાત, બરાબર. હવે છેદ ઉડાડીએ તો 25 × 8 = 200, 25 × 9 = 225, 25 ગયા તો અહીંયા 10,800 કૌંસમાં 9/8 આવશે, એની કેટલી ઘાત આવશે? 3 ઘાત. હવે 10,800 × 9/8 કેટલી વાર કરીશું? ઉપર 3 ઘાત છે એટલે 3 વખત આપણે કરીશું, ઘાતાંક 3 છે એટલે. તો હવે છેદ ઉડાડીએ તો 10,800 ભાગ્યા 8 કરીશું તો 1350 આવશે. કરી જોજો તમે, સમયનો બગાડ ન થાય એટલા માટે મેં છેદ ઉડાડીને જ રાખ્યા છે. હવે 4 × 2 = 8 અને 675 × 1350 છેદ ઉડાડ્યા. હવે 675 × 9 × 9 × 9 ભાગ્યા 8 = 32 કર્યા તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણને મળ્યું 15,377.34 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, આ જે એ જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ એટલે આપણને વ્યાજ મળે. તો 15,377.34 - 10,800.00, કારણ કે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણું આવ્યું આ રીતે, એની અંદરથી આપણે પી જે છે 10,800 એ બાદ કરીશું તો 4,577.34 રૂપિયા આવ્યું. શું આવ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. હવે દાખલા નંબર 1માં બી તમારે નથી કરવાનો, સી ડી અને ઈ અર્ધવાર્ષિક છે એટલે પેલું બીજું જે સૂત્ર હતું 2N વાળું એ મૂકી અને કરજો, કારણ કે વિડીયોમાં બધા દાખલા કરાવવા શક્ય નથી, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ટ્રાય કરજો. દાખલા નંબર 2 જુઓ. હવે
કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી રૂપિયા 26,400 પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? આપણને હિંટ એટલે કે સૂચના આપી જ છે કે આ રીતે દાખલો ગણો કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે વ્યાજ મુદ્દલ શોધવાનું છે અને જે વ્યાજ મુદ્દલ આવે એને 3જા વર્ષનું મુદ્દલ ગણી અને 4/12 વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું છે. તો એ પ્રમાણે આપણે કરીએ. અહીંયા જુઓ દાખલો 2, તો એમાં મુદ્દલ P બરાબર કેટલું આપ્યું છે? 26,400. બુક્સ તમારી જોડે રાખજો, એની રકમ જોતા રહેજો. વ્યાજનો દર R એટલે 15% છે. મુદ્દત N બરાબર 2 વર્ષ છે. હવે અહીંયા આપણે લખીશું A બરાબર P કૌંસમાં 1+R/100n. P બરાબર કેટલી છે? 26,400 કૌંસમાં 1+ અહીંયા R બરાબર કેટલા આપેલા છે? 15. બરાબર અહીંયા આપ્યું છે 15% દરે છે, એટલે R બરાબર કેટલા મૂકીશું આપણે? 15 મૂકીએ છીએ. તો એ આપણે 15 અહીંયા લીધા. છેદમાં 100, એન બરાબર મુદ્દત એન વર્ષ છે એટલે 2 મૂકી. તો 26,400 100 × 100 + 15 એટલે 100 + 15 / 100 એની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. બરાબર હવે અહીંયા લખીશું આપણે કે 26,400 100 + 15 એટલે કેટલા આવશે? 115. છેદમાં 100 છે એમના એમ, એની 2 ઘાત આવશે. 26,400 × 115 / 100 × 115 / 100 2 વખત કર્યું, ઘાતાંક 2 છે એટલા માટે આપણે કેટલી વાર કર્યું? 2 વખત કરીશું એટલે ઉપર આપણે 2 મૂક્યા. બરાબર તો હવે આપણે જોઈએ કે અહીંયા છેદ ઉડાડીશું તો 2 × 20 = 100 અને 23 × 5 = 115. બરાબર 2 મીંડા સીધા ગયા. હવે 10 × 20 અને 132 × 264. 2 × 5 = 10, 23 × 5 = 110, 66 × 132. તો આ છેદ ઉડાડી ઉડાડ્યા. હવે ગુણાકાર કરીએ કે 66 × 23 × 23 તો 34,914 રૂપિયા આવ્યા. આ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? એ આવ્યું. એ એટલે વ્યાજ મુદ્દલ. બરાબર અહીંયા મુદ્દતને એન તરીકે આપણે દર્શાવી છે. વ્યાજ મુદ્દલ એટલે એ છે. તો હવે આ વ્યાજ મુદ્દલ જે છે કે બાકીના 4 માસનું વ્યાજ મુદ્દલ શોધવા માટે, બાકીના 4 માસનું વ્યાજ મુદ્દલ શોધવા રૂપિયા 34,914 એ શું બનશે? મુદ્દલ બનશે. તો P બરાબર 34,914, વ્યાજનો દર R બરાબર 15%, મુદ્દત N બરાબર 4/12 વર્ષ. તો SI એટલે સાદું વ્યાજ, તો PRN છેદમાં 100. 34,914 × 15 × 4 / 100 × 12. હવે આના છેદ ઉડાડીશું તો 3 × 4 = 12 એટલે 4 જતા રહેશે. બરાબર 3 × 4 = 12 એટલે 4 જતા રહે અને 5 × 15 એટલે 3 ઉડી ગયા. હવે આનો 34,914 × 5 ગુણાકાર કરીશું તો આટલો આવશે ભાગ્યા 100. 100 છે એટલે 2 પોઈન્ટ કાપીશું એટલે 1,745.70 રૂપિયા આવ્યું. તો આ સાદું વ્યાજ આવ્યું. પેલું ચક્રવૃદ્ધિ, કમલાએ વ્યાજ સહિત ચૂકવવાની રકમ તો કેટલી થશે? કે 34,914 જે મુદ્દલ હતું વત્તા 34,914 + 1,745.70, તો આ બંનેનો સરવાળો કરીશું તો 36,659.70 રૂપિયા આવશે. તો એટલા વ્યાજ સહિત એણે ચૂકવવા પડશે. તો અહીંયા મુદ્દત જે છે એ કેપિટલ એનની જગ્યાએ અહીંયા સ્મોલ એન મુદ્દત લખી દેજો. બરાબર મુદ્દત સ્મોલ એન. હવે દાખલા નંબર 3 હોમવર્કમાં કરજો. દાખલા નંબર 4, તો દાખલા નંબર 4ની રકમ આપણે જોઈએ. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત? હવે આ જુઓ, સાદું વ્યાજ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે. જમશેદ પાસેથી સાદા વ્યાજે લીધા છે અને જો એમ કીધું છે કે આ જ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો વ્યાજનો દર એના એ જ છે
પણ ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડત? આગળ પણ કહ્યું હતું એ પ્રમાણે કે હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે જ આવે છે, બરાબર? તો જમશેદ માટે અહીં આપણે લખીએ કે સાદા વ્યાજની ગણતરી. તો મુદ્દલ પી બરાબર કેટલું છે? સૌથી આવું જ્યારે દાખલો હોય અને પરીક્ષાની અંદર આ બંને વ્યાજના તફાવતવાળો એક દાખલો પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વ્યાજનો આ તફાવત હોય તો ત્યારે પહેલાં સાદા વ્યાજની ગણતરી કરવી પડે આપણે. તો મુદ્દલ પી બરાબર 12,000 રૂપિયા, વ્યાજનો દર આર બરાબર 6%, મુદ્દત એન બરાબર 2 વર્ષ, એન લખો અથવા ટી લખો. સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે આપણે SI કહીએ છીએ, બરાબર? તો SI બરાબર PRN છેદમાં 100 છે. પી બરાબર 12,000 ગુણ્યા આર એટલે 6 × 2 છેદમાં 100. છે બે મીંડા ઉડાડીશું તો 120 × 6 × 2 એટલે 1,440 રૂપિયા. શું આવ્યું મિત્રો? સાદું વ્યાજ આવ્યું. આ સાદું વ્યાજ આવ્યું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધવું પડશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી, તો પી બરાબર રૂપિયા 12,000 છે, વ્યાજનો દર આર બરાબર 6% છે, મુદ્દત એન બરાબર 2 વર્ષ છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે અહીંયા દર વર્ષે વ્યાજ ઉમેરાય છે તો સૂત્ર આવશે કે એ બરાબર પી કૌંસમાં 1+R છેદમાં 100 એની એન ઘાત. પી બરાબર કેટલા છે? 12,000 મૂક્યા, 1+R એટલે 6/100 એની 2 ઘાત. તો 12,000 કૌંસમાં 100 × 100 અને 6 એટલે 106, 100 × 100 + 6 એટલે 106/100 ઉપર 2 ઘાત એની આવશે. તો 12,000 × 106/100 × 106/100 બે વખત આવશે. એ બરાબર 12,000 માંથી અહીંયા બે મીંડા ગયા, બરાબર? ફરી એક ત્રીજું મીંડું ગયું. હવે 12 × 106 × 106 નો ગુણાકાર કરી અને એક મીંડું અહીંયા પોઈન્ટ કાપીએ, 1/10 છે એટલે, તો એ બરાબર અહીંયા 1/10 છે એટલે એક, જો બે મીંડા ગયા, આ એક મીંડું ગયું, 12 × 106 × 106 અને નીચે 10 છે એટલે એક મીંડું કાપીએ, પોઈન્ટ કાપીએ આપણે, તો એ બરાબર 13,483.20 રૂપિયા. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A-P, આ ટૂંકમાં સૂત્ર લખશો તોય ચાલશે. એ એટલે વ્યાજ મુદ્દલ જે આવ્યું એ આપણે મૂક્યું, માઇનસ પી બરાબર 12,000 છે એટલે 12,000 માઇનસ કર્યા તો 1,483.20 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું. હવે અહીંયા આપણને પૂછ્યું છે કે કેટલી વધારાની રકમ ચૂકવવી પડે જો સાદા વ્યાજની જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજ લીધું હોત તો. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું, આ સાદું વ્યાજ છે. તો બંનેનો તફાવત આપણે શોધીએ ત્યારે આપણે ચૂકવવી પડતી વધારાની રકમ નીકળશે. તો અહીંયા આપણે લખીએ કે મારે ચૂકવવી પડતી વધારાની રકમ, મારે ચૂકવવી પડતી વધારાની રકમ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 1,483.20 માઇનસ 1,440.0. તો આ બંનેની બાદબાકી કરીએ તો 43.20 રૂપિયા આવે છે. તો આ ચૂકવવી પડતી વધારાની રકમ નીકળી. હવે મિત્રો, સમયના અભાવે આપણે વધુ દાખલા એટલે કે આ જ રીતના છે પણ નથી કરતા, લાંબા દાખલા જે છે કે આ પરીક્ષામાં પૂછાય એવા પણ નથી, તો એ માટે દાખલા નંબર 5, 6, 7 અને 8 તમારે કરવા હોય તો હોમવર્કમાં કરજો, ન કરવા હોય તો પણ વાંધો નહીં, એમાંથી પરીક્ષામાં આપણે નહીં પૂછીએ, બરાબર? એટલે આ રીતના દાખલા પૂછાય તો પણ રીત એક જ છે, એટલે પ્રેક્ટિસ વર્કમાં અરે હોમવર્કમાં કરવા હોય તો કરજો, નહીંતર કંઈ નહીં. 9મો દાખલો જે છે એ હું કરાવું છું. 9મા દાખલામાં રકમ જે છે કે જો રામ રૂપિયા 4,096 અહીંયા 12% છે એની જગ્યાએ રકમ સુધારજો, 12.1% લેવાની છે તમારે, 12.1% 12% ચેકી અને 12.1% કરજો દાખલા નંબર 9માની રકમમાં. પ્રતિ વર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, આ ધ્યાન રાખજો, અર્ધવાર્ષિક છે એટલે સૂત્ર મૂકવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો દાખલા નંબર 9 અહીંયા કરું હું, જુઓ કે વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવાની છે. પહેલું તો આપણી જોડે એ છે કે વ્યાજની ગણતરી કેવી રીતે કરવાની છે, અર્ધવાર્ષિક કરવાની છે. પી બરાબર 4,096 રૂપિયા છે, વ્યાજનો દર આર બરાબર 12.1% છે, ટકાની નિશાની કરવાની એટલે કે 25% છે. એન બરાબર 18 માસ છે. હવે માસ જે છે એને વર્ષમાં ફેરવવા માટે 12 વડે ભાગવા પડે તો 18 માસ બરાબર 18/12 વર્ષ, અને આ છેદ ઉડાડીને ડાયરેક્ટ અહીંયા કરશો તો પણ ચાલશે અને આગળ દાખલામાં કરશો તો પણ ચાલશે.
18 બારાઉન્સ વર્ષ. હવે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 2 છેદમાં 100 કૌંસ પૂરો 2n. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો, વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવાની હોય એટલે કે દર 6 મહિને કરવાની હોય ત્યારે જ આ સૂત્ર વપરાય. જો વાર્ષિક ગણતરી કરવાની હોય તો પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100 કૌંસ પૂરો એન ઘાત એ આપણે વાપરીએ છીએ, પણ અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી કરવાની છે માટે આ સૂત્ર આપણે મૂક્યું. ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે પણ આગળના જે દાખલા નંબર 5, 6, 7, 8 જે નથી કરાવ્યા એની અંદર જો કરવા હોય તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો આ સૂત્ર મૂકજો. તમે તમારી રીતે એ દાખલા હોમવર્કમાં કરી શકો છો. રીત આની આ જ છે એટલે પરીક્ષામાં પૂછાય તો પણ તમને વાંધો આવે નહીં. બરાબર, અહીંયા પી કૌંસમાં 1 પ્લસ આર અહીંયા 2 છે ગુણ્યા 100 કૌંસ પૂરો 2n ઉપર ઘાતાંકમાં 2n બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર એટલે 25 દૂત્યાંશ છેદમાં 2 ગુણ્યા 100 એટલે 200 ઉપર 2 ગુણ્યા એન જગ્યાએ 18 બારાઉન્સ બરાબર 3, 6, 18. અહીંયા છેદ ઉડાડીએ છીએ આપણે કે 6, 2, 12 પહેલાં ઉડાડ્યા બરાબર એટલે 2 ઉડી ગયા. હવે 3, 6, 18 એટલે 6 ઉડી ગયા. તો પી બરાબર 4096 મેં મૂક્યા કૌંસમાં 1 પ્લસ 25 છેદમાં 2 ગુણ્યા 200 કૌંસ પૂરો ઉપર 3. હવે છેદ ઉડાડું 25, 8, 200 4096 1 પ્લસ અહીંયા છેદ ઉડી ગયા એટલે 1 રહ્યો, કશું નહીં રહ્યું એટલે 8, 2, 16 ઉપર 3 ઘાતાંક 4096 ગુણ્યા 16, 101 1700 એની 3 ઘાત 4096 ગુણ્યા 1700 અહીંયા ઉપર ઘાતાંકમાં 3 છે એટલે આપણે 3 વખત ગુણાકાર કર્યો. અહીંયા છેદ ઉડાડીએ કે 4096 ભાગ્યા 16 અથવા જો બીજા શબ્દમાં કહું તો 16નો ઘન એ 4096 થાય. જો સીધી રીતે ના ફાવે, તમને ઘન યાદ ના હોય તો 4096 ભાગ્યા 16 એટલે 256 256 ભાગ્યા 16 એટલે 4096 ને 256 256 ભાગ્યા 16 એટલે 16 આવશે ને 16 ગયા એટલે 17 × 17 × 17 એટલે 17નો ઘન 4913 રૂપિયા રામને મુદ્દતના અંતે મળે બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે દાખલા નંબર 10 છે. દાખલો નંબર 10માં છે કે એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. રૂપિયા 2001ની જનસંખ્યા શોધો અને બીજા દાખલામાં રૂપિયા 2000 અરે પહેલા દાખલામાં 2001ની જનસંખ્યા શોધવાની છે અને બીજામાં 2005માં જનસંખ્યા શું હશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યાંય રૂપિયા નથી. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે તો 2001ની જનસંખ્યા અને 2005ની જનસંખ્યા શું હશે એ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે દાખલા શોધીશું કે 2003ના વર્ષની જનસંખ્યા 54,000 આપેલી છે. 2001ના વર્ષની જનસંખ્યા શોધવી છે. જનસંખ્યા વધારાનો દર કેટલો છે? 5%. સમય 2 વર્ષ આપ્યું છે. કેવી રીતે 2 વર્ષ? કે 2003નું વર્ષ ઓછા 2001નું એટલે 2 વર્ષ આપણે આપ્યું. એ બરાબર 54,000, આર બરાબર 5%, એન બરાબર 2 વર્ષ. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100 કૌંસ પૂરો ઉપર એન ઘાત આપણું સૂત્ર છે. હવે એ બરાબર અહીંયા 2003ની આપેલી છે એટલે એ બરાબર 54,000 લઈશું, કારણ કે એ અને પી બંનેમાંથી એ મોટો છે બરાબર એટલે 2003ની જનસંખ્યા મોટી એટલે 54,000 આપણે લીધી. બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરની જગ્યાએ 5/100 એન આપણે 2 આપેલા છે એટલે 2 લીધા. 54,000 બરાબર પી કૌંસમાં 100 × 100 અને 5 એટલે 105/100 એની 2 ઘાત. 54,000 બરાબર પી કૌંસમાં 105/100 × 105/100 તો પી બરાબર અહીંયા આ પીને સૂત્રનો કરતા બનાવીએ તો 54,000 × 100 બે જે નીચે છે એ ઉપર જશે અને 105/105 નીચે આવશે. હવે છેદ ઉડાડીએ કે 21/5 105 20/50 100 ફરી 21/5 105 અને 20/50 100 તો માટે પી બરાબર આનો ગુણાકાર કરીશું તો 48,979.59 આશરે કિંમત આવે બરાબર. પાછળ પોઈન્ટ વધતા જાય એટલે આપણે આશરે લખીએ છીએ અને એપ્રોક્સિમેટલી અહીંયા લખાય કે માટે પી બરાબર આ 2 સેજ સીધા લીટાને પણ આ રીતે લીટા કરવાના કે પી બરાબર 48,980. 0.5 કે 5 થી વધારે હોય તો એને આપણે આગળ એક પ્લસ કરી દઈએ છીએ તો 79ની જગ્યાએ આપણે 80 કરીએ તો 48,980. તો વર્ષ 2001માં જનસંખ્યા 48,980 હશે. તો હવે આપણે શોધવાની છે
કે વર્ષ 2003ના 1-5ની જનસંખ્યા, તો 2003ના વર્ષની જનસંખ્યા 54,000 છે, 2005ના વર્ષની જનસંખ્યા શોધવાની છે. તો મુદત એન બરાબર આપણે શોધીએ તો 2005 - 3 એટલે 2 વર્ષ થયા. જનસંખ્યામાં વધારો, વધારાનો દર કેટલો છે? 5%. પી બરાબર 54,000 છે. એ બરાબર પી કૌંસમાં 1+R/100 એની ઉપર એન ઘાત. તો 54,000. હવે અહીંયા જુઓ મિત્રો કે પી આ 54,000 છે 2003, 3 કરતાં 5ની જનસંખ્યા વધારે જ હશે, બરાબર? એટલે મોટી પી નાનો છે માટે પી બરાબર 54,000 લીધી. તમને એમ થશે કે ગઈ વખતે એમાં મૂક્યું હતું, આમાં પીમાં મૂક્યું, કેમ એવું કર્યું? પણ ગઈ વખતે 2003ની જનસંખ્યા હતી એટલે આપણે પી એમાં મૂકી હતી. 2003 અને 1ની વાત હતી એટલે પી એમાં મૂકી હતી 2003ની જનસંખ્યા. અહીંયા પી બરાબર 2003ની છે અને 5ની શોધવાની છે એટલે એ બરાબર શોધવાનું અને પી બરાબર 54,000 લીધી. 1+5/100 / 2. 54,000 × 100 × 100 = 5 એટલે 105/100 × 105/100. હવે અહીંયા છેદ ઉડાડીશું, બે મીંડા ગયા, બરાબર? અહીંયા આ બે મીંડા ગયા, 20 × 50 = 100, 21 × 50 = 105. આ બે મીંડા ગયા, આ એક મીંડું ગયું એટલે 10 વધ્યા, બરાબર? તો 2 × 5 = 10, 21 × 5 = 105. અને આ જે બે રહ્યા એને 27 × 2 = 54 એ રીતે છેદ ઉડાડ્યા. તો 27 × 105 × 21 એટલે 59,535. તો વર્ષ 2005માં જનસંખ્યા 59,535 થશે. હવે દાખલા નંબર 10 વિદ્યાર્થી મિત્રો તમે આપણે કર્યો, આગળનો દાખલો જોઈએ કે 11મો દાખલો. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે, બરાબર? તો અહીંયા આપણે 11મો દાખલો જોવાનો છે. તો હાલમાં બેક્ટેરિયાની સંખ્યા આપેલી છે જે આપણે લખી એટલે પી બરાબર એ લખી 5,06,000. બેક્ટેરિયાનો વધારો 2.5% દર કલાકે આપ્યો છે. તો આર બરાબર 2.5% એટલે એકમ દશક એટલે 25 દશાંશ એટલે 5 × 5 = 25, 2 × 5 = 10 એટલે કેટલું આવશે? 5/5, બરાબર? 2 કલાક પછીના બેક્ટેરિયા શોધવા છે તો એન બરાબર 2. એ બરાબર પી કૌંસમાં 1+R/100 એન ઘાત. સૂત્ર ખાસ ધ્યાન રાખજો, પી બરાબર આપણે લખ્યું 5,06,000, 1+R એટલે 5/5 / 100 ઉપર એન બરાબર 2 લીધી. 5,06,000 1+5 અહીંયા 2 નીચે છે તો 2 કર્યા ગુણ્યા 100 ઉપર 2. 5,06,000 હવે 20 × 50 = 100 એટલે 1+1 અહીંયા આવશે, કશું વધ્યું નહીં એટલે 2 × 2 = 4 એટલે 40 / 2. 5,06,000 40 × 1 = 41 એની 2 ઘાત. 5,06,000 × 41 = 2 ઘાત છે એટલે 2 વખત આપણે કરીશું, ઘાતાંક 2 છે એટલે મીંડું મીંડું ગયું, ફરી આ મીંડું ગયું, બરાબર? હવે આ 2 મીંડા ગયા એટલે આટલી રકમ લઈ 5,060 × 4 કરીએ એટલે 1,265 આવશે. હવે 1,265 × 41 × 41 તો 5,31,616.25 એપ્રોક્સિમેટલી કરીએ. મેં હમણાં કહ્યું હતું કે પોઈન્ટ પછી 5 કે 5થી વધુ સંખ્યા હોય તો એનીમાં 1+ કરવાનું, પણ 5થી ઓછી સંખ્યા હોય, અહીંયા 0.25 છે જે 5થી ઓછી છે તો એને નિગ્લેક્ટ કરી નાખવાના, કાઢી નાખવાના, એટલે આ જતા રહે. તો એપ્રોક્સિમેટલી એટલે 2 આ રીતે નિશાની કરી, 5,31,616 માટે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા બરાબર 5,31,616 આશરે હશે, બરાબર? આશરે એટલા માટે લખવાનું છે કે અહીંયા પોઈન્ટ બાકી રહે છે એટલા માટે આપણે એક્ઝેક્ટ કિંમત મળતી નથી એટલે આપણે ત્યાં આશરે લખ્યું. તો હવે દાખલા નંબર 12 જોવાનો છે, બરાબર? કે એક સ્કૂટર રૂપિયા 42,000માં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો, તો 1 વર્ષના અંતે તેની કિંમત શોધો. હવે સ્કૂટરની કિંમત રૂપિયા 42,000 છે તો અહીંયા આપણે લખીએ કે પી બરાબર શું આવશે? 42,000 સ્કૂટરની કિંમત. સ્કૂટરની ઘટતી કિંમતનો દર 8% છે, અહીંયા કેટલી છે? 8% છે. તો 1 વર્ષ પછીની સ્કૂટરની કિંમત શોધવાની છે તો પી બરાબર 42,000, આર બરાબર સ્કૂટરની કિંમતમાં ઘટાડો થયો છે એટલે માઇનસ લખવાનું,
વધારો થયો હોય તો પ્લસ, ઘટાડો થયો છે એટલે આર બરાબર માઇનસ આઠ ટકા, એન બરાબર એક. હવે એ બરાબર પી કૌંસમાં વન પ્લસ આર છેદમાં સો એની એન ઘાત. પી બરાબર 42,000 કૌંસમાં વન પ્લસ આર એટલે માઇનસ આઠ છેદમાં સો એની એન બરાબર એક છે એટલે આપણે એક મૂક્યો. 42,000 વન અહીંયા માઇનસ આઠ છે એટલે માઇનસ આઠ છેદમાં સો, એક છે એટલે ઉપર મૂકવાની જરૂર નથી. 42,000 સો એકા સો ઓછા આઠ છેદમાં સો, તો 42,000 ગુણ્યા સોમાંથી આઠ જશે એટલે બાણું છેદમાં સો, બે બે મીંડા ગયા એટલે 420 ગુણ્યા બાણું, તો આ બંનેનો ગુણાકાર 38,640 રૂપિયા. તો માટે એક વર્ષની અંતે સ્કૂટરની કિંમત કેટલી થશે? રૂપિયા 38,640 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કઈ દાખલા કરાવ્યા છે એ ખાસ તમારે કરવાના છે, અને આ બધા જ દાખલા તમારે ક્લાસવર્કના ચોપડાની અંદર રકમ લખી અને દાખલા ગણવાના છે. ઉદાહરણના દાખલા જે છે ચોપડીની અંદર એ તમારે જાતે સમજી અને પછી લખી દેવાના છે. આગળ પ્રેક્ટિસ વર્કમાંથી મુદ્દા લખવાના પણ મેં તમને કહ્યા હતા, એ મુદ્દા લખી અને એમાંથી તૈયાર કરજો, ઓબ્જેક્ટિવમાં કામમાં આવશે. અને એ મુદ્દાની અંદર જો આ છે ચેપ્ટરના અંતે અહીંયા જે કંઈ આપ્યું છે એ લગભગ મુદ્દામાં આવી જ જાય છે, છતાં જો બાકી રહેતું હોય તો લખી દેજો, લગભગ તો આવી જ જાય છે બરાબર. તો એમાંથી પરીક્ષામાં નાના પ્રશ્નો, ઓબ્જેક્ટિવ એ બધું પૂછાય છે, તો ધ્યાન રાખજો. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એમાં ઉદાહરણના દાખલા તમે જાતે સમજી અને ચોપડામાં લખજો. દરેક ચેપ્ટરના ઉદાહરણના દાખલા તો તમારે લખવાના જ છે જાતે સમજીને, અને જે કંઈ બાકી રહ્યા છે દાખલા એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે એટલે કરી દેજો. તો ચેપ્ટર 8 અહીંયા જે છે આપણે પૂરું કરીએ છીએ, રાશિઓની તુલના. હવે પ્રેક્ટિસ વર્કમાંથી એમાં પાછળની બાજુએ પ્રેક્ટિસ વર્કમાં જે ખાલી જગ્યા ખરા ખોટા જોડકા બધું આપેલું છે એ તમારે હોમવર્કમાં કરવાના જ છે બરાબર. જુઓ અહીંયા હું આપું છું તમને કે સ્વાધ્યાય 8.4 પ્રેક્ટિસ વર્કની અંદર પાન નંબર 135 ઉપર આપેલું છે, એ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો તમારે આ જે છે લખવાનું છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે બરાબર. ફોટો પાડી નહીં મોકલું, આમાંથી જ તમે લખી દેજો. અને પ્રેક્ટિસ વર્ક લાવવાની કીધી જ છે એટલે પ્રેક્ટિસ વર્ક દરેક જણ કમ્પલસરી લાવી દે, કારણ કે ચેપ્ટરના અંતે તમને પ્રેક્ટિસ વર્કમાંથી જ હું લખવા આપું છું. ત્યાર પછી અહીંયા આ દાખલા બધા તમારે ખાલી જગ્યાઓ હોમવર્કની અંદર કરવાની છે. ઉદાહરણના દાખલા અને આ ખાલી જગ્યાઓ એટલું હોમવર્કમાં કરવાનું છે. સ્વાધ્યાયના દાખલા જે બાકી રાખ્યા છે એ ક્લાસ વર્કના ચોપડામાં તમારે ગણવાના છે બરાબર. આ બધા તમારે લખવાના છે એટલે ધ્યાન રાખજો. ધીમે ધીમે એટલે કરું છું, તમારે લખવું હોય તો કામમાં આવે બરાબર. અને લખવાનું જ છે, ગણતરી કરી અને દાખલાઓ ગણી કાઢવાના છે. ખરા ખોટા છે પ્રશ્ન 4ની અંદર જે તમારે કરવાના છે, તમે તમારી રીતે ખરા ખોટા કરજો. અહીંયા કરેલા છે એ પ્રમાણે ચેક કરી લેજો. આ પ્રેક્ટિસ વર્ક વિદ્યાર્થીની છે એટલે એ પ્રમાણે કરેલો છે, સાચું છે કે ખોટું એ ચેક કરી લેજો. તો અહીંયા સુધીનું તમારે પૂરું કરવાનું છે. આવતી વખતે આપણે 9મું ચેપ્ટર જોઈશું. હવે 9મું ચેપ્ટર જોઈએ એ પહેલાં તમારે એના આ મુદ્દા લખતા આવજો એટલે એટલું કામ આપણું આગળ વધે બરાબર. હું સમજાવીશ આવતા પ્રકરણ જ્યારે ચલાવીશ ત્યારે આ મુદ્દા, તો આટલા મુદ્દા સમજી લેજો. હું ચલાવીશ, ખાલી લખતા આવજો.